सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न छे कि परमार्थ दुर्लभ छे माटे आ काल दुष्यम काल कहेवाय छे के दुष्यम काल होवाथी परमार्थ दुर्लभ थई पड्यो छे। वर्तमान दुष्यम काल होवाथी सत्संगनो जोग दुर्लभ, सत्पुरुषनो जोग दुर्लभ, सदाचारी मनुष्य भाग्य ज मळे, नीतिमत्ताना जोग दुर्लभ। केम के धर्म सदाचार अने नीतिमत्ताथी टके छे। परम गोपाल देवे कहू कि हीनपुण्य मनुष्यए भरत क्षेत्र घेरी वालू है। भारे कर्मवाला जीवों ने लईने काल खराब कहवायो। काल एक औपचारिक द्रव्य है, तेने ए रीते खराब शू अने सारू शू। काल उनाळा में गरमी पड़े, शियाळा में ठंडी लागे, चौमासा में वरसाद आवे, बधाने लागू पड़े। प्रकृति प्रकृतिनु काम करे छे। जे जीवने पुरुषार्थ करवो छे तेने कालनु दुष्यम पण नथी। घणा जीवो धर्मथी विमुख होय कालने आवुं नाम अपाय छे। चौमासामां वरसादनी वाट जोई रहेल खेडूत मेहनत करी पाक पकवे छे अने घेर बेसी रहे तो पाक पाके नहीं। प्रमादी घेर बेसीनारा काळक्षेप करे छे अने तेने खेतीनुं फळ नहीं मळे ए चोक्कस छे। धर्मने ए रीते काळनी बाधा नथी, પણ આપણને વર્તી સ્થિતિમાં ધર્મ દુર્લભ જણાવી વધુ પુરુષાર્થ કરવા જ્ઞાનીઓ આ મુજબ અપેક્ષિત વચનો કહે છે। પરમ ગોપાલદેવે બાયંધરી આપી છે। પંચકાળમાં જીવ પુરુષાર્થ કરે અને કાળ કાંડું પકડવા આવે તો તેનો ઉપાય અમે લઈશું। જળને શું ઉપયોગજી? કાળ તો એક જળ દ્રવ્ય છે। સત્પુરુષાર્થ કરનારને કાળ એમ નથી કહેતો કે હું તને ધર્મ નહીં કરવા દઉં। જીવના આવા પ્રમાદને લઈને એને ધર્મ રુચિ નહીં હોવાથી ધર્મ દુર્લભ લાગે છે। વાંક જીવનો છે, કાળનો નહીં। સરખે સરખા બધા ભેગા થાય અને ધર્મ વિમુક્તા આદરે તો ધર્મ દુર્લભ બને। સત્સંગ ભક્તિ કરે તો ધર્મ દીપી નીકળે। વિદ્યાર્થીઓ ભણે જ નહીં તો તે સ્કૂલ કે કોલેજનું રિઝલ્ટ ખરાબ આવે અને તે સ્કૂલ કે કોલેજ ખરાબ ગણાય છે। બધા ડિસ્ટિંક્શન માર્કવાળાને જ એડમિશન આપવામાં આવે। સ્કૂલ કે કોલેજમાં મૂળમાં જ વિદ્યાર્થીઓ હોશિયાર અને સિન્સિયર હોય તો રિઝલ્ટ સારું આવે, એટલે તે સ્કૂલ કે કોલેજ સારી કહેવાય। વયોવૃદ્ધ એવા સ્વભાગભાઈ અપૂર્વ ભક્તિના બળે બેફાટ આત્મા અનુભવે છે। સંપ્રદાયના પૂર સામે બાદ ભીડનાર પ્રભુસિંહજીએ ચોથા અરાના મુનિ જેવી દશા હાંસલ કરી। ભગીરથ પુરુષાર્થ ઉપાડી દાસાનું દાસ ભાવે પૂજ્ય પ્રભુસિંહજીની સેવા કરનાર પૂજ્ય બ્રહ્મચારીજી આજકાળના નજીકના ભૂતકાળમાં થઈ ગયા અને આચરણથી ઇતિહાસ રચીને ગયા। આ તો આજકાળની હમણાંની વાત છે। સમાજ, કુટુંબ, વાતાવરણ, સંજોગો બધું ધર્મ સાધવા માટે પ્રતિકૂળ, છતાં અંબાલાલભાઈ અને જુઠાભાઈ કામ કરીને ચાલ્યા ગયા। પંચમ આરે રે તુમે મિલાવડે, રૂડ્યો રાખ્યો રે રંગ, ચોથો આરો રે ફરી આવ્યો ગણું, વાચક યશ કહે ચંગ, રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા, પુરુષાર્થ કરે તેને માટે ચોથો આરો થયો। અને અનંતકાળના પરિભ્રમણમાં અનંત ચોથા આરા ગયા પણ જીવનું કલ્યાણ ન થયું, એટલે તેને માટે પાંચમો જ આરો સાબિત થયો। પરમ ગોપાલદેવે ઉપદેશ છાયામાં બોધ્યું છે કે સમોવસણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી। લાખ સમોવસણ હોય પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં। વચનામૃત 397માં ગોપાલદેવે બોધ્યું છે કે જીના ગમમાં એમ લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, તો તે વાત શ્રવણ કરીને કાંઈ કલ્યાણ કરતા એ વાત થાય નહીં। માનવાનું ફળ નથી, દશાનું ફળ છે। પરમ ગોપાલદેવે 173માં પત્રમાં જણાવ્યું છે કે આ ભવે મોક્ષે જાય એવા મનુષ્યનો સંભવ ઓછો છે। ભક્તિ અને સત્સંગ એ વિદેશ ગયા છે, અર્થાત સંપ્રદાયોમાં નથી રહ્યા, એટલે કાળને દુષ્યમ કાળની ઉપમા અપાઈ। મનુષ્યના મન પણ માયિક સંપત્તિની ઈચ્છાવાળા થઈ ગયા છે। આ કાળ સુલભ બોધિપણું પ્રાપ્ત થવામાં વિઘ્નભૂત છે। આ કાળમાં જિનેશ્વર તીર્થંકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે। નિષ્કપટીપણું મનુષ્યમાંથી ચાલ્યા ગયા જેવું થયું છે। સન્માર્ગનો એક અંશ અને તેનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી। લખે છે, આવો વિકટ કાળ તો હમણાં જ જોયો, જોકે પરમાત્માનું દુર્લભપણું તો સર્વકાળને વિશે છે, પણ આવા કાળને વિશે તો તે વિશેષ કરીને છે। વચનામૃત 422માં લખે છે, ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જેણે પરમાર્થ માર્ગ આરાધ્યો છે તે દેહ ધારણ ન કરે, એટલે કે પૂર્વનું આરાધક પણ ઓછું। છતાં પણ જો કોઈ જીવ વર્તમાન કાળમાં પણ પરમાર્થ માર્ગ આરાધવા ઈચ્છે તો અવશ્ય આરાધી શકે। કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, સર્વજીવને માર્ગ દુઃખે કરીને જ પ્રાપ્ત થાય એવો એકાંત અભિપ્રાય વિચાર યોગ્ય નથી।
नवा कर्म बांधवा नहीं अने जूना भोगवी लेवा एवी जेनी अचल जिज्ञासा छे ते प्रमाणे वर्ती शके छे। ए तो दीनबंधुनी दृष्टि छे के छूटवाना कामीने बांधवो नहीं, रस्तो तद्दन बंद नहीं। कोईपण पुरुषार्थ उपाड़िए कार्य हाथ में लीए तरह कर्म और काल ने याद न करवा एवं ज्ञानी बोध है। बाना काढ़े कि मारे अंतरायो घना है, धर्मनो प्रसंग आए तरह उदय है एम कहे, उदय उदय कर्या करे। पण गोपालदेव कहे कहीं कूवा में पड़त नहीं, गाड़ा में बैठा हो घाच आए तो सांभळीने संभाळीने चाले। ते वक्ते उदय भूली जाए अर्थात पोतानी शिथिलता होने बदले उदयनो दोष काढ़े छे एम अज्ञानीनी वर्तना छे। उदयनो दोष काढ़वो ए लौकिक खुलासो छे। काल दोष कळीथी थयो नहीं मर्यादा धर्म, जीवने संयम मर्यादा छे ज नहीं। धर्म ने आगळ करे तेने धर्म निपजे, कर्म ने आगळ करे तेने कर्म आडा नड़े, माटे पुरुषार्थ करवो श्रेष्ठ छे। मोक्षमाळामां शिक्षापद 81 मां पंचम काल विषे लखता कोपोदो कहे छे के पंचम कालनु आवु स्वरूप विचारी विवेकी पुरुषो तत्व ने ग्रहण करशे। काल अनुसार धर्म तत्व पामीने मनुष्य भाव सार्थक करवा पुरुषार्थ वधारवानो छे। अवसर बेर बेर नहीं आवे, जूं जाने तू कर ले कमाई, जन्म जन्म सुख पावे। अवसर बेर बेर नहीं आवे, जो इच्छो परमार्थ तो करो सत्य पुरुषार्थ। भवस्थिति आदि नाम लई छेदो नहीं आत्मार्थ। भवस्थिति क्यारे जागे, जारे पुरुषार्थ करे त्यारे। सहजात्म स्वरूप परम गुरु।